નમસ્કાર મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. કેટલી ઘટનાઓ જયારે બનતી હોય છે ત્યારે સહજ ભાવે આપણે તેનો સ્વીકાર કરતા હોય છે, અને કેટલીક ઘટનાઓ જયારે બનતી હોય છે ત્યારે સહજ ભાવે નહીં પરંતુ તમામ ભાવે આપણે તેનો વિદ્રોહ કરતા હોય છે, તેનો વિરોધ કરતા હોય છે, એમાં રોષ વ્યક્ત કરતા હોય છે. આવી દુરાસ્પદ ઘટનાઓની સામે મીડિયા જ નહીં પરંતુ તમામે તમામ લોકો એક સવાલ કરતા હોય છે કે આખરે આવી ઘટનાઓ બને છે કેમ, બને છે તો આખરે અટકશે ક્યારે, અને અટકશે તો આપણે આની અંદર સપડાયેલા છીએ તેનું તમામ લોકો ધ્યાન રાખતા હોય છે. અને તેની જવાબદારી રૂપે જ્યારે આજે અમદાવાદના મેઘાણીનગર અંદરની જ્યારે ઘટના બની છે, લોકમંચ કાર્યક્રમમાં આ વિષયને એટલા માટે સમાવવામાં આવ્યો છે કે આની પાછળના કેટલાક એવા તાત્પર્ય, કેટલાક એવા કારણો રહેલા છે કે જે આપણે સમજવાની જરૂર છે. કારણ કે આવી કોઈ ઘટનામાં આપણે ન આવી જોઈએ. ઘટના હતી અમદાવાદની મેઘાણીનગરની કે જ્યાં એક પિતાએ જ પોતાની બે પુત્રીઓને સળગાવીને મોતને ઘાટ ઉતારી દીધી. આ ઘટનાની અંદર ત્રણ સવાલ ઉભા થઈ રહ્યા છે કે શું આપણી પ્રગતિ, શું આપણી મનોસ્થિતિ એટલા હદ સુધી પહોંચી ગઈ છે કે આપણે ગમે ત્યારે ગમે તેને મારી શકીએ. બીજો સવાલ, શું સ્થિતિ એટલા સુધી વણસી ગઈ છે કે પિતાએ પુત્રીઓને આ પ્રકારના પગલા ભરવાની જરૂર પડે. અને ત્રીજો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આ બધી જ ઘટનાઓની અંદર આખરે જો કોઈ સ્ટેટમેન્ટ આપવાનો વાત આવે છે, કાં તો કોઈ દોષી ઠેરવવાનો વાત આવે છે, તો શું માત્ર આપણે આપણી મનોસ્થિતિને એટલા સુધી સીમિત રાખીશું કે આ પિતાને જાહેરમાં ફાંસી ચડાવી દો? કરવું શું જોઈએ, કારણો કયા જવાબદાર છે, અને આગળના સમયની અંદર કઈ વસ્તુનું ધ્યાન રાખવું છે, તે જ વિષય પર ખાસ ચર્ચા કરવા માટે આજે આપણા સ્ટુડિયોમાં હાજર છે ડોક્ટર રાકેશ મહેતા, કે જેઓ જાણીતા સાયકોથેરાપિસ્ટ છે. ડોક્ટર રાકેશ, આપનું કાર્યક્રમમાં સ્વાગત છે. અને ઉપરાંત કાર્યક્રમમાં ચર્ચા કરવા માટે ખાસ આજની પેઢીના વિચારો સાથે જોડાયેલા અને ખૂબ જ જાણીતા એન્ટરપ્રિનોર એવા રુઝાન ખંભાતા ઉપસ્થિત છે. રુઝાનજી, આપનો પણ કાર્યક્રમમાં સ્વાગત છે. ડોક્ટર રાકેશ, આખી ઘટનાથી આપ વાકેફ છો, મેં પણ પ્રસ્તાવનામાં ખાસ વાત કરી. સૌથી પહેલા જ્યારે આવી ઘટના સામે આવે છે, પિતા પોતાની જ પુત્રીઓને સળગાવીને નાખી દે છે, સૌથી પહેલી એક પ્રતિક્રિયા ડોક્ટર તરીકે બાદમાં પૂછીશ, એક વ્યક્તિ તરીકે આપની પહેલી પ્રતિક્રિયા શું હોઈ શકે? આ બહુ દુઃખદ વાત છે, અને સામાન્ય માણસ જેમ કહેતા હોય હું એ રીતે તો નહીં કહું કે એને આકરી સજા કરવી જોઈએ, પણ આ બાબતમાં જાગૃતિ જરૂરી છે. બિલકુલ, એક નોર્મલ વ્યક્તિ તરીકે, એક આમ જનતા તરીકે રુઝાન, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા શું રહેશે? સી, એમને જે કહ્યું કે હું એક સામાન્ય માણસ છું, ને જાગૃતિ કરતા મારે વધારે એ કહેવું છે કે આઈ મીન જે આ રીતે થયું છે, મને તો ગુસ્સો છે જ, નો ક્રોધ છે, અને હું સામાન્ય માણસ છું, એમને કહ્યું કે એને ફાંસી ચડાવે છે, પણ મને એ ક્રોધ એ ચીજનો છે, મને એ એકલા પર ક્રોધ નથી, મને આપણે આખી સોસાયટી પર ક્રોધ છે, મને એકવાર પોતાની જાત પર બી મને ક્રોધ થઈ રહ્યો છે કે આપણે આવા આવી આવા લેવલ પર આપણે પડી ગયા છીએ, આપણે આવા કામ કરીએ છીએ. વોટ ઇઝ મિસિંગ ઇન ધ સોસાયટી, વોટ ઇઝ મિસિંગ ઇન ધ કમ્યુનિટી, આપણી હ્યુમેનિટી ક્યાં ગઈ છે? હું કહેવાનું એનો જવાબ માંગી રહી છું, એ વિચારી રહી છું. એટલે અલ્ટિમેટલી અત્યારે આજે આપણે જે ચર્ચા કરીએ, તો મારે એ પોતાના જાતનું બી અંદર નિરીક્ષણ કરવું છે, અને આજે મારે આપણી સોસાયટી, કમ્યુનિટી, એનજીઓ એ લોકોને જગાવવા છે કે આપણે આ બધું ક્યાં લઈ જઈશું. બિલકુલ, આ દિશા કઈ તરફ આપણે આગળ વધી રહ્યા છે, ભલે ગમે તેની દોર આપણે પકડીને રાખીએ, પરંતુ સમાજની વ્યવસ્થાની દોર છૂટી રહી છે તે સમજવાની ખાસ જરૂર છે. ડોક્ટર રાકેશ મહેતા, સાયકોથેરાપિસ્ટ તરીકે આપના ઘણા બધા એક્સપિરિયન્સ હશે, પરંતુ પોતાની જ દીકરીઓ પર, જે પેટ માટે, જે દીકરા દીકરીઓ માટે બાપ આખી જિંદગી મહેનત કરતો હોય છે, બાપ તેના તમામ પ્રયાસો લગાવી દેતો હોય છે, જેના પર દિવસ રાત જોયા વગર તેની ધન દોલત હિસાબ કિતાબ બધું જ તેની પાછળ લગાવી દેતો હોય છે, અને આ કા હિસાબ થયા કે જેની જિંદગીનો અંત આવી દીધો? આવી આની પાછળ શું ખાસ જવાબદાર હોઈ શકે? આમાં મનોવિકૃતિ જવાબદાર હોઈ શકે. સીધી જ વસ્તુ છે કે એવું માનો કે મોંઘવારી છે કે સરકારના કોઈ વાંક લોકો કહેશે, કહેવા માટે તો બધું કહેશે, પણ દરેક જણને ઘરે દીકરીઓ છે તો દરેક જણ કે આવી રીતે આવું કામ નથી કરતા હોતા. આના જે પણ એ ન્યૂઝમાં ચેનલ પર અત્યારેનું ચર્ચા ચાલે જ છે, એનો સ્ટેટમેન્ટ હશે કે એના બચાવ હશે, પણ એકચ્યુઅલી એની પર્સનાલિટી આમાં જવાબદાર હોઈ શકે છે. અને આ બાબતમાં જો શક્ય બને તો આવી બીજી ઘટના ના બને એના માટે માનસિક દ્રષ્ટિકોણથી એ સવાલ પર આવીશ. પરંતુ ડોક્ટર રાકેશ, આપની પાસે સમજવા માંગીશ કે જરા બી ઘટના બની ગઈ છે, હવે તેની મનસ્થિતિ કદાચ જો એનાલિસિસ કરવા જઈએ તો વોટ ઇઝ એક્ઝેક્ટલી રિહન બિહાઇન્ડ ધીસ? કારણ કે આ જાણવું ખૂબ જ જરૂરી છે કે એવે કયા વિચારો કામ કરતા હોય છે, એવી કઈ લાગણીઓ તેના મગજની અંદર કામ કરતી હોઈ શકે છે જે ફોર્સ કરે છે આવી ઘટનાઓને કરવા માટે. એમાં જોઈએ તો એક વસ્તુ બની શકે કે એની અંદર એક અતિશય ગુસ્સો, આક્રોશ ભરાયેલો છે, અને પૂર્વગ્રહ કે આ દીકરી જન્મી હશે ત્યારથી એને જે તકલીફો પડી હશે, અને
એને એ તકલીફોને અનુસંધાનમાં એને એવો વિચાર આવી ગયો હશે કે ભાઈ આ હોબી જ ના જોઈએ અને એક દિવસ મારે આ કામ કરવું જ પડશે. ઇઝ ઇટ નોર્મલ? નો, ઇટ્સ નોટ નોર્મલ. ફાઇન, આ વસ્તુને ના ઘટનાને સમજીશું આપણી પાસેથી ફરી એકવાર. પરંતુ રુઝલ, હવે જે નોર્મલ વિગત આપણી સામે પ્રકાશમાં આવી છે ને, એવરીબડી જેટલા પણ લોકો જોઈ રહ્યા છે તેમને પણ સમજણ પડી રહી છે કે મનોસ્થિતિ ખરાબ છે. પરંતુ તેમ છતાં ફરી એકવાર જે સવાલ આપણે ઉભો થઈ રહ્યો છે સમાજ વ્યવસ્થા પર, એ સવાલ ફરીવાર મારે કેવું છે કે આપણે આપણા પોતાના જાતની અંદર જોઈને જોવાનું છે, ઝાંકવાનું છે પોતાની જાતની અંદર. અને એટલા માટે હું આપણા જાતને આજે રિસ્પોન્સિબલ કરી રહી છું કે જાણી કે લેટ સે આજે આપણે આસપાસ આપણી માંગલે છે, આપણા ઘરમાં આપણે ક્યાંક કોઈક સર્વન્ટ કામ કરતો હોય, યા માણસ અગર આ તમે ડ્રાઈવરની વાત કરો છો, જે ચોલમાં રહેતો હશે, જે સોસાયટીમાં રહેતો હશે, જે કમ્યુનિટીમાં રહેશે, તો એ લોકોએ અગર લેટ સે મને ખબર છે કે કોઈ બીમાર છે, કારણ કે મને જે સ્થિતિ સાહેબે કહી છે કે તરત એકદમ નહીં આવી ગઈ હશે, એનો કઈ ટ્રેન્ડ હશે, તો લોકોને આસપાસના લોકોએ જરા ધ્યાન રાખવું જોઈતું, તો આસપાસના લોકોએ ટકોર કરવી જોઈતી હતી કે સમથિંગ ઇઝ સમવેર રોંગ. કારણ કે તમે જેમ કહ્યું કે એના ઘરમાં પેલા કકડાટ બી ચાલતો હતો, કકડાટ બધાના ઘરમાં ચાલે છે, એમાં કશું ના નથી કે ને, વાસણ ખડકે તો જ ઘર ચાલે વગેરે. પણ અલ્ટિમેટલી જે આસપાસના જે લોકો હતા એ લોકોને રિયલાઇઝ કરવું જોઈતું હતું, અગર એની વાઈફ ઓબ્વિયસલી અનફોર્ચ્યુનેટ આવી જે સિસ્ટમ છે, સોસાયટી છે, બહેનોને યા વાઈફને યા સ્ત્રીઓને યા લેડીઝને એટલો સે નથી, એટલું બોલી નથી શકતા. પણ આ કેસમાં જે સોસાયટીના બીજા લોકો હતા એને એ લોકો દે શુડ હેવ અન્ડરસ્ટુડ કે ધીસ મેન ઇઝ એ મેન્ટલ, જ્યારે આપણે નથી કહેતા કે આ તો મેન્ટલ છે આનાથી દૂર રહેજો, તો દે શુડ હેવ ટેકન કેર ઓફ ધેટ. એટલે મારે અત્યારે કહ્યું છે કે બાકી તમે અગર આજે મને કહેશો કે ભાઈ મોંઘવારી છે, ભાઈ આ છે, આ બધી મારા માટે દૂર છે, આ કેસ માટે મારા માટે આ વાત બિલકુલ ઇમ્પોર્ટન્ટ નથી. કારણ કે મોંઘવારી તો બધા સહન કરી રહ્યા છે, બીજા બધા જે ઇકોનોમિકલ પ્રોબ્લેમ છે બધા સહન કરી રહ્યા છે, સો વી કેન નોટ ઓલવેઝ પુટ ઇટ ઓન ધેટ. ના તો કાલ ઉઠીને બધા ચોર કે છે, એને તો ચોરી કરી કારણ કે મોંઘવારી છે, એટલે મને ગવર્મેન્ટ અલાવ કરે મને છોડી નાખે. સો વી આર ઓલ સિલી આર્ગ્યુમેન્ટ. એટલે કમિંગ એટ ધ ટુડે આઈ એમ વેરી વેરી ક્લિયર કે ઇટ ઇઝ વી આવર સેલ્સ વોઝ રિસ્પોન્સિબલ. આપણે છીએ તો સોસાયટી છે, એટલે આપણે પહેલા સુધરવાનું છે, પછી આપણી સોસાયટી સુધરશે. ફાઇન, હવે જે પોઈન્ટ સામે આવી રહ્યો છે કે આવી ઘટનાઓ ડોક્ટર રાકેશ કે એક દિવસમાં નથી બનતી, થોડીક મિનિટોમાં નથી બનતી, થોડાક દિવસોમાં નથી બનતી, ઇનફેક્ટ આઈ વુડ લાઈક ટુ સે યુ કે થોડાક મહિનાઓમાં પણ નથી જ બનતી. આની પાછળ કોઈ દ્રઢ મનોસ્થિતિ જવાબદાર છે જેને આપણે આઈડેન્ટિફાઈ કરવી જરૂરી છે. આ ઘટનાની અંદર જે બની ગયું કદાચ હવે આપણે તેને ચેન્જ નહીં કરી શકીએ, પરંતુ બદલાવ લાવી શકીશું આગામી બનનારી ઘટનાઓને. વિવિશ ક્રોસ ધ ફિંગર્સ કે આવી ઘટનાઓ ના બને, પરંતુ તેમ છતાં જો કોઈ મનોસ્થિતિના કારણે આવી ઘટનાઓ બની રહી છે તો તેના માટે કયા ખાસ એવા ઓબ્ઝર્વેશન હોય છે કે એવા વ્યક્તિઓને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ? એઝ યોર એક્સપિરિયન્સ, આપતા ઘણા બધા અનુભવ છે, જણાવશો કે એવા કયા મુદ્દાઓ હશે જેને આપણે વ્યક્તિને ઓબ્ઝર્વ કરીએ તો ખબર પડે કઈ કેવા એના હાવભાવ હોઈ શકે, તેની એવી મનસ્થિતિ હોઈ શકે? આમાં ખાસ કરીને જોઈએ તો હાવભાવ તો ચલો તમને બોડી લેંગ્વેજથી તો એટલો ખ્યાલ ના આવે, પણ એના વિચારો એની વાત વાતમાં સંભળાતું હશે કે એ સામાજિક માણસની જેમ જીવતો નથી. ઓકે, એના વિચારો મને એક્ઝામ્પલ સાથે સમજાવો પ્લીઝ. એક્ઝામ્પલ આપીએ તો માનો કે એને એના પોતાના સગા માટે ભાઈ બહેન છે કે માં છે દીકરી છે એના માટે એનું થિંકિંગ પ્રોપર ના હોય. ઓકે, જેને અસામાન્ય વિચારો કે બિલકુલ એને સંબંધોની સમજણ બરોબર નથી, એને પછી એની જવાબદારીનો એનો ખ્યાલ નથી. ધારો કે આ તો કીધું કે રિક્ષા ડ્રાઈવર હતો. ઓકે, તો એ બેકવર્ડ છે, ઓકે, કે ચાલીમાં રહે છે, પણ એની પોતાની જે રોજગારીની પ્રવૃત્તિ હશે એમાં પણ એ પોતે રેગ્યુલર નહીં હોય. ઓકે, ઇરેગ્યુલર હશે અથવા પૈસા ગમે ત્યાં વાપરતો હશે, એનું કોઈ આવક જાવકનું કોઈ પ્રમાણ નહીં હોય. આ બધું એનું વ્યક્તિત્વ છે. આ વ્યક્તિત્વ બીજી વ્યક્તિ નોંધી શકે, પણ આપણે ત્યાં તકલીફ એ છે કે આવી વ્યક્તિને સુધારવા માટે ક્યારેય કોઈ મનોવૈજ્ઞાનિક મદદ નથી મળતી. તો આ મદદ કેવી રીતે મળી શકે ને, એના માટે સમાજની જાગૃતિની જરૂર છે. વેલ, યુ આર ઓલરેડી અ સાયકોથેરાપિસ્ટ, અને મદદ કેવી રીતે મળી શકે એ કદાચ જાતના દ્વારા આવવાની જરૂર છે, કાં તો આપે એમના દ્વારા જવાની જરૂર છે. એ જે પણ રસ્તો નીકળે એનો કોઈ સોલ્યુશન નથી, પરંતુ આપણી પાસેથી એ વાતને સમજવી છે કે એ ઇરેગ્યુલર હોઈ શકે, એ ઇનકેલ્ક્યુલેટિવ ઓછો હોઈ શકે, પરંતુ બોડી લેંગ્વેજની અંદર જો કોઈ મારી આજુબાજુ જો કોઈ વ્યક્તિ છે, ઇફ આઈ વોન્ટ ટુ ઓબ્ઝર્વ, તો મારે કેવી રીતે ઓબ્ઝર્વ કરવાનું રહેશે? આજે આ શો થકી કાર્યક્રમમાં લોકોને એ પણ સમજાવ્યું છે કે તમારી આજુબાજુ બનનારી ઘટનાઓ
સામાન્ય અસામાન્ય ત્યારે થઈ જાય છે કે જ્યારે આપણે તેને અસામાન્ય ગણીને બેઠા છીએ. માટે પ્લીઝ એ વસ્તુને સ્વીકારો અને ઓબ્ઝર્વ કરો વસ્તુને. એવા કયા પોઈન્ટ ઓબ્ઝર્વ કરવા જોઈએ? હવે આમ જોઈએ તો ફેસ પરથી તો નક્કી ના કરી શકાય. હજી સુધી એવું કોઈ કારણ નથી નીકળ્યું. છતાં પણ જેમ પોલીસ ડિપાર્ટમેન્ટ છે કે રસ્તામાં જતા હોય તો અમુક લોકોને અલગથી પકડીને ચેકિંગ કરે છે, એમ પડોશી હોય તો એ લોકો જોઈ શકે કે ભાઈ એની લાઇફસ્ટાઇલ કંઈક અલગ પ્રકારની દેખાય, કે જે સામાન્ય માણસ જેવી ના લાગે. સામાન્ય માણસ જેવી એક પહેલી વાત છે. પછી એને નાની સરખી વાતમાં અકળાઈને બહુ મોટું સ્વરૂપ આપી દેવું, મારામારી કરવા જેવું, એ પણ આ વ્યક્તિમાં જોવા મળી શકે છે. કે જેને સમાજમાં રહેવાના માણસ કરતા કંઈક જુદા જ લાગે. એટલે બાજુવાળાના ઘરમાંથી જો વધારે દરરોજ 2-5 દિવસે અવાજ આવે છે, હા, તો આપણે એને નોર્મલ લેવાની જરૂર નથી. હા, હોઈ શકે. ફાઇન, પણ આની પર ઉંમરનો કોઈ ઇફેક્ટ આવે છે ખરા? કે એવો કોઈ લિયાઝ હોતો નથી આ ઇફેક્ટ? ઉંમરમાં એવું છે કે 40 વર્ષ પછી આ વ્યક્તિને શક્તિની કમી શરૂ થાય ને ઉંમર પ્રમાણે, પછી એનામાં ધીમે ધીમે સુધારો આવે. આઈ વુડ લાઈક ટુ રિપીટ માય ક્વેશ્ચન. આવા જ ઘટનાઓ માત્ર 15 વર્ષના જ વ્યક્તિઓ કરી શકે, માત્ર 30 વર્ષના વ્યક્તિઓ કરી શકે, કે માત્ર 50 વર્ષના જ વ્યક્તિઓ કરી શકે, આવી મનોસ્થિતિ એવું કોઈ હોય છે? પર્ટિક્યુલર ના, 12 વર્ષથી શરૂ કરીને કોઈ પણ ઉંમરે થાય. ફાઇન, એટલે મનોસ્થિતિ એ ઉંમર અને એની સાથે કોઈ લિયાઝ નથી, કોઈ રિલેશન નથી. રુઝાન, પણ અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે કે એનીબડી એની ટાઈમ આ ઘટનાઓ બની શકે છે, ત્યારે આપણે સતર્ક રહેવાની જરૂર છે કે આપણી આજુબાજુ શું થઈ રહ્યું છે. સૌથી પહેલા તો મારે આમ કહેવું છે, મેબી તમે અત્યારે બેનિફિટ ઓફ ડાઉટ આપણે આપી રહ્યા છીએ કે ભાઈ એની મનોસ્થિતિ વ્યવસ્થિત નથી, પણ આપણે ઘણી પિક્ચરો જોઈ છે કે માણસ બરોબર પરફેક્ટ હોય પણ હવે પોલીસને ગુમરાહ કરવા માટે આવા બધા લગાડીઓ કરે કે મેં તો સબસે બડા, મેં એ બરાબર લગાડી કરે. એટલે તમને લાગે કે એની મનોસ્થિતિ બરાબર હોય તો તમે એક દયા આપી દો એને કે ભાઈ એની મનોસ્થિતિ બરાબર નથી. સો માય પર્સનલ ટેક ઇઝ યર કે અગર એ માણસે આ પ્રીપ્લાન હતું, તમે સમજો પ્રીપ્લાન એટલે તમે મને કહો છો કે ખિસ્સામાં ગયો કેરોસીન કે પેટ્રોલ હતું એને નાખ્યું, એટલે કે આમ કે પેટ્રોલ આમ તો કઈ ફરતું નહીં હશે, એને લઈને નાખ્યું, એને સળગાવી, એટલે એટલું મારા ખ્યાલ એ વુડ નોટ બી ધેટ મેન્ટલ. ધેટ ઇઝ વોટ માય ટેક ઇઝ અબાઉટ. અત્યારે ભલે ગાંડા ઘેડા કરીને પોતાની જાતને બચાવવાની કોશિશ કરતો હોય, બટ ધ બેઝિક્સ અગેન, વેર ધ બેઝિક્સ આર ધેટ, કે જે તમે કહો છો કે આજુબાજુ વાળાએ શું જોવું જોઈએ, કે તો મારા બેઝિક્સ એ છે કે મને માણસ પર વધારે કોન્સન્ટ્રેટ કરતા કરતા એના જે એક્શન છે, કે અગર એ દીકરીઓને ધુતકારતો હોય, એની વાઇફને ધુતકારતો હોય, ત્યારે આજુબાજુ બીકોઝ ધેર આર લોટ ઓફ એનજીઓઝ, મેં તો ઘણા એનજીઓઝ જોડે જોયા છે અને વાત કરી છે, કામ કરી છે, પણ એ લોકોને એ લોકોનો પ્રોબ્લેમ શું છે કે ધેર ડોન્ટ નો કે ક્યાં શું પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. એટલે કે આ એનજીઓઝ રીચ કરે આવા જેવા લોકોને, ચાવડીમાં કે આ તેને, ત્યાં જઈને એ લોકો આ લોકોની સેવા જે આપે, તો મને મને મારું માય ટેક ઇઝ ધેટ. ને અગર લોકો સામે ખુલે કે હા અમારા બાજુમાં બહુ કકડાટ ચાલે છે, આ દીકરીના આ કરે છે જે કરે. બીજી મારે ખાસ કહેવું છે બહેનોને, જે માતાઓ છે, કે તમે જરા હિંમત કરો, તમારા ઘરમાં અગર તમારી દીકરીઓને તમારા હસબન્ડ કે જે બી તમને બી નહીં વેલ ટ્રીટ કરતો હોય, દીકરીને બી વેલ ટ્રીટ નહીં કરતો હોય, તો પ્લીઝ તમે હિંમત કરી અને કોઈ એનજીઓ યા કોઈ કાઉન્સેલર પાસે જઈ અને ટેક સમ એડવાઇસ, ટેક સમ ગાઈડન્સ. તેનાથી એ થાય. બીજી વાત કહું છું કે હવે થોડી હજી હિંમત વધારવાની જરૂર છે. એટલી હિંમત કરો કે તમે એટલીસ્ટ પોલીસને ખબર કરો, તો પોલીસ વાળા એ કોઈક માણસ એ લોકોની રેન બેન મોકલીને એટલીસ્ટ ત્યાં પેલાને ધમકાવશે, ગભરાવશે, કંઈક તો કરશે જ. ને એનાથી એનાથી એટલીસ્ટ પેલો માણસ થોડો કંટ્રોલમાં, મારું જજમેન્ટ છે કે આવી શકે છે. એટલે મારે માતાઓને આજે ખાસ કહેવું છે કે તમે તમે હવે તમે જેટલા દબાશો તમને એ દબાવવાના જ છે, ને તમારી દીકરીઓને બી દબાવવાના છે. આજે અગર આપણા જે જોઈ રહ્યા છે, આ બહુ જ બહુ જ છે, વેરી હ્યુમિયસ અને બાર્બરિક ક્રાઇમ કહેવાય, આ તો કહેવાય સૌથી મોટો. એમાં હું કોઈ બહાનો નહીં છું કે આ ગાળો હતો કે આ ભલો હતો, નથિંગ લાઈક ધેટ. અને ભૂલ આપણી છે, એટલે આજે બધી માતાઓને મારે કહેવું છે કે તમારે હિંમત કરવી પડશે. તમે હિંમત કરશો તો જ થવાનું છે, ના તો ગોડ બ્લેસ અસ ઓલ. એવું છે અત્યારે તો બિલકુલ આ વાતને એક અલગ રીતે પણ પ્રેઝન્ટ થયો છે, અને એ વાત પર આવી સર્જન આપણી પાસે. ડોક્ટર રાકેશ, હવે સોલ્યુશનની વાત આવે છે. આ ઘટનાઓ બને છે, આપણે પોઈન્ટ ઓબ્ઝર્વ કરી લીધા છે, વ્યક્તિ કરવાની શું જરૂર રહે છે આની અંદર? બેને કીધું છે કે તો એમને કાઉન્સેલિંગ કરાવવું જોઈએ, કરવું જોઈએ. એટલે હવે આમાં શું છે કે એ લોકો કોઈ સેન્ટરમાં જવાના નથી. હા, એ લોકો સેન્ટરમાં જવાના નથી, તો સંસ્થાએ સામે જવું પડશે. ઓકે. અને તકલીફ અહીંયા આપણી એ છે કે 100માંથી એક વ્યક્તિને વધતે ઓછે પ્રમાણે આ તકલીફ છે. તો 100 એ કેટલે તો ઘણું પ્રમાણ છે. ઓકે. તો એ ઓળખવું પડશે, એ જાણવું પડશે.
પ્લીઝ આપણે વ્યક્તિઓને શેર કરીએ આપણે આજે. એટલે એ આખો વિષય જુદો છે કે આપણને કોઈ પરિસ્થિતિને કારણે કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિ પર કાબુ મેળવે એના કરતા વ્યક્તિ પોતાના જ ગુસ્સા પર કાબુ મેળવીને વધારે સારું છે. એક્ચ્યુઅલી આ ગુસ્સાનો સ્પર ઓફ ધ મોમેન્ટ થતો હોય કે જેને અત્યારે વાત કરતો હોય એકદમ ગુસ્સાઈ ગયો, રાઈટ? એક આ જે પર્ટિક્યુલર કૃત્ય છે જે પ્રીપ્લાન થયું છે તમે રિપીટ કરું છું કે આ છોકરીને ખાસ લઈ ગયો રિક્ષામાં અને પછી જલાવી નાખી. એટલે માય ઇવેન્ટ એક છે જે ગુસ્સો આવે તો આપણે શીખ્યા છે કે 1 to 100 કાઉન્ટિંગ કરો યા કંઈક બીજે માઇન્ડ લઈ જાઓ, યુ નો એ બધી ચીજો તો જે એ બધી ચીજો આપણે શીખી છે. પણ જે આ પર્ટિક્યુલર કેસ એટલે છે પ્રીપ્લાન છે. માણસ પ્લાન ક્યારે કરે? જયારે મનમાં એ કોન્સેપ્ટ વિચારતી હોય તો એના મનમાં પેલું પ્રેરણા કરે પછી કે મેં એસા કરુંગા, મનમાં ચાલો મેં આમ કરુંગા, સ્ટડી કર્યા છે એમાં આવું બધું થાય છે કે બોલા ચાલુમાં ઇટ ટેક્સ અ સિરિયસ ટર્ન. એટલા માટે ધીસ ઇઝ વોટ વેર આઈ વોન્ટ ટુ ટેલ યુ કે ધીસ ઇઝ, અગર એક માણસની હિંમત આટલી બધી ખુલે છે, અગર એ માણસ આટલી બધી ડ્રાસ્ટિક સ્ટેપ લે છે, એટલે વોટ ધીસ ધ પોઈન્ટ ઇઝ દેટ કે એનામાં આટલી હિંમત ક્યારે ખુલી? જયારે એને જોયું કે બીજી વાત કે આજુબાજુવાળા બી આજુબાજુ કદાચ એવું બીજા બી ઘરેમાં પેપો પેપો ચાલતું હશે, બીજી એની હિંમત ખોલી કે એને બીજા કોઈ કેસીસ એવા જોયા હશે કે પેલું કંઈ કર્યું હશે ને એને સજા નહીં થઈ હોય. એટલે આ બધાને ફેક્ટર્સ, એટલે આપણે એઝ અ સોસાયટી આપણે આ ફેક્ટર્સને પહેલા ડામવાની જરૂર છે. અને એટલા માટે મારી રિક્વેસ્ટ છે બહેનોને કે તમને આ ફેક્ટર્સ બાંધવા માટે તમારે એવરી ટાઈમ યુ હેવ ટુ ટેક હેલ્પ હેલ્પ ઓફ એનજીઓ. સામેથી જાઓ એનજીઓ નો કરો, એ આર વેરી હેલ્પફુલ. યુ ડોન્ટ ટેક ધ હેલ્પ ઓફ પોલીસ, સામેથી જાઓ પોલીસ ને કોન્ટેક્ટ કરો. ગભરાઓ નહીં પોલીસ થી, પોલીસ તમારી મિત્ર છે, પોલીસ વિલ હેલ્પ યુ, બટ યુ હેવ ટુ ગો ટુ ધેમ ટુ હેલ્પ યુ નો. આ બધી જ વસ્તુની અંદર સમાજ વ્યવસ્થા નામનો એક શબ્દ વારે શબ્દ આવ્યો, એમાં પુરુષ પ્રધાન દેશ હોવાનો ઘણો બધો ગેરફાયદો સ્ત્રીઓ પર પડતો હોય છે, તે સ્ત્રીઓના બાળકો પર પણ પડતો હોય છે, અને ઇનડાયરેક્ટલી ઘણી બધી ઘટનાઓમાં વાર આવે છે. આ સૌથી સ્ટ્રોંગ પણ છે ઘટનાનો કે આખી જગ્યાએ તમામ જગ્યાએ ક્રાઇમ શું થયો છે અને કેવી રીતે થયો છે તેની ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ એક્ઝેક્ટલી સ્ત્રીઓ એ લેવલ પર જ ઊભી નથી થઈ શકતી, કાં તો નથી થવા દેવામાં આવતી, કે જેના કારણે પુરુષ પ્રધાન દેશ હંમેશા પુરુષ પ્રધાન થઈને જ આગળ વધી રહ્યો છે. રોજાનું અહીંયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ઇન્ડિપેન્ડન્ટ છે આજે સ્ત્રીઓ, તેઓ કમાવા જાય છે, તેમની પાસે પાવર છે, પરંતુ તેમ છતાં એ એટલા લેવલનો નથી. એ તો આપણે જોયું જ છે ને ઘણી વાર કે સ્ત્રી પુરુષ કરતા વધારે કમાતી હોય તો બી એ બિચારા ઘરમાં ડોમેસ્ટિક વાયલન્સ થતો હોય ને એના હસબન્ડને માર ખાતી હોય. એટલે આ આ એક થયું છે. શું આખી આની સ્ટોરી એટલી જ છે કે આપણે નાનપણથી સ્ત્રીઓને એ મોટી કરી છે કે ભાઈ આપણો પતિ આપણો પરમેશ્વર, એ જે કે કરવાનું ને આપણે કોમ્પ્રોમાઇઝ કરવાનું. એટલે આ ચીજોથી આ મેન્ટાલિટી જ્યારે કોઈ સ્ત્રી મોટી થાય છે ત્યારે પછી કોઈ બી, હું અત્યારે ન્યુરલ અર્બનની વાત નથી કરી રહી, મોટા ઘરોની બી વાત કરી રહી છું, કારણ કે મારી પાસે એવા કેસીસ બી છે કે મોટી બેંકની મેનેજરો હોય સ્ત્રીઓ, હસબન્ડ કરતા વધારે કમાતી હોય, પણ ઘરે બિચારી બે તકલીફ ખરીદ લે હસબન્ડની. એટલે મારી પાસે એવા બી કેસ, એટલે આઈ એમ નોટ કરન્ટલી ટોકિંગ અબાઉટ લિટરેટ ઓર ઇનલિટરેટ, કરન્ટલી આઈ એમ ટોકિંગ અબાઉટ કે જે રીતે આપણે આપણી સ્ત્રીઓને મોટી કરીએ છીએ. મારે બધી કોઈ સ્ત્રીઓને બગાવત નથી કરાવી કે તમે બધી બાગી બની જાઓ ને તમે ટપલા ટપલી કરો, મારે એવું નથી કરવું. પણ મારે એવું કહ્યું છે કે સ્ત્રીઓ એ રીતે પોતાના જાતને હેન્ડલ કરે કે જ્યાં જ્યાં બી હોય, ઘરે હોય કે અર્બન હોય કે રૂરલ હોય, દે હેવ ટુ સી ટુ ઇટ કે જ્યારે ટપલા ટપલી થાય ત્યારે એ લોકોએ કંટ્રોલ કરવો પડે, ના તો આ ચીજનો કોઈ અંત નથી. તારી સાથે કશું ખોટું થાય છે તો યુ હેવ ટુ રેઝ અ વોઇસ, અને દીકરી તમારી પાસે ક્યારે શીખશે? જ્યારે તમે પોતે કરીને દેખાડશો ત્યારે. ઇટ્સ વેરી નેચરલ. અને આ બધા કેસ નહીં, અગર તમારો હસબન્ડ છે ભલે જે બી એનું માઇન્ડસેટ હોય, જે બી હોય પુરુષ પ્રધાન હોય, તો આના માટે સોસાયટીની જરૂર છે, આના માટે સમાજની જરૂર છે કે આ સમાજ જાણે કે ઘણા હવે સમાજો આવી રહ્યા છે જોડે કે ના સ્ત્રીઓને રિસ્પેક્ટ આપે છે, સ્ત્રીઓને એવોર્ડો આપે છે, ઓનર કરે છે, ભણાવે છે, એવા સમાજો છે. એટલે હવે ઇટ્સ વેરી મચ નેસેસરી કે હજી સમાજ એવી રીતે આવે અને એક એક ઇન્ડિવિજ્યુઅલને લઈ લે અને આવી રીતે શું કહેવાય શિક્ષા આપે ફોર ધ ઇક્વાલિટી, તો જ આ થવાનું છે. ના તો થિંગ્સ આર
વર્સ બેક ટુ વર્સ થઈ રહ્યું છે મારા ખ્યાલ હતો ત્યારે. બિલકુલ, અને એના તને પણ વર્સ થઈ શકે છે જ્યારે ઓલરેડી આવી ઘટનાઓ સામે આવી ગઈ છે. પુરુષ પ્રધાન દેશ જવાબદાર છે. ડોક્ટર રાકેશ સર, એક વ્યક્તિ તરીકે આપને વાત પૂછી રહ્યો છું કે આખરે તેની પાછળ આવા પણ કારણો જવાબદાર આપણે ક્યારેક માની શકીએ? એ પર્ટિક્યુલર જે આજના કિસ્સા પર ચર્ચા કરી હતી એવા લોકો માટે, તો અહીંયા પુરુષ પ્રધાનતા કે સ્ત્રીઓને દબાઈ દેવામાં આવતી હતી એ મુદ્દો અહીંયા મહત્વનો એટલો બધો નથી. અહીંયા વાત એ છે કે એનું નાનપણથી ઘડતર એવું થયું છે. ફાઇન, પોઈન્ટને આગળ લઈ જઈને આપણે પ્રેઝન્ટ કરીશ કે જેટલી પણ આવી મોટાભાગની ઘટનાઓ બને છે તેમાં મનુસ્થિતિ ક્યાંક પુરુષને જ ખરાબ જોવા મળે છે. હા, એટલે અહીંયા શું આવા કૃત્યો તે જ કરી શકે, સ્ત્રી આવા નથી કરી શકતી, લાઈક વોટ, આની પાછળ શું જવાબદાર હોઈ શકે? હવે આમાં જવાબદારમાં બાળપણ જવાબદાર છે એ લોકોનું. તો બાળપણમાં માતા પિતાના ડિવોર્સ થયા હોય, મા બાપ સાથે રહેતા ના હોય, ઇકોનોમિકલ ક્રાઇસિસ હોય, એવા ઘણા બધા કોર્સિસ બાળઉછેરમાં લાગુ પડે છે અને એમાંથી ડેવલપ થઈને આ સ્થિતિ આવે છે. તો એ સ્થિતિ મેક્સિમમ 12 વર્ષથી થઈને છેક 40-50 વર્ષ સુધી કોઈ પણ માણસ ના થઈ શકે, બરોબર? એટલે અને એ ધીમે ધીમે ડેવલપ થાય છે. હવે વાત એમની વાત સાથે એક જ બાબતમાં સહમત થયું છું કે એમની પત્ની કે એમની પ્રેમિકા જો અત્યારે પડોશમાં રહેતી રિલેટિવ લેડી આ બાબતને ઇગ્નોર કરતી હોય તો એને ના કરવું જોઈએ, એને ધ્યાન દોરવું જોઈએ. અને આપણે ત્યાં તકલીફ એ છે કે મહિલાઓ આવું બધું ચલાવી લે છે અને ચલાવતી રહેશે, તો ઘટા બંધ એટલે અલગ વિષય છે. ડુઝન કમ ટુ ધ પોઈન્ટ કે મનોસ્થિતિ જ્યારે ખરાબ હોતી હોય છે ત્યારે આપણો વધારે ચોઇસ એ પણ રહેતી હોય છે કે આપણે એક્સેપ્ટ કરવા માંગીએ છીએ કે રિજેક્ટ કરવા માંગીએ છીએ. પરંતુ આ અસમંજસ, એક ઓલવેઝ કન્ફ્યુઝન હોય કે મને એક્સેપ્ટ કરું કે રિજેક્ટ કરું, તેની અંદર આ વસ્તુ કન્ટિન્યુ થતી જ રહેતી હોય છે. અને આ જ ઘટનાઓ એકચ્યુઅલી બાળકો જોતા હોય છે અને ત્યારે એ મૂવીઝનો ઇફેક્ટ ગણીએ છીએ, પછી આપણે મીડિયા ચેનલ્સ પર આવી કેટલાક ઘટનાઓનું એનાલિસિસ કરવા બેસી જઈએ છીએ. પરંતુ એની અંદર ઘરની અંદર જ ઘણી બધી મૂવીઝ બનતી હોય છે અને એનો રિયલ ગ્રોથ થતો હોય છે. સાચી વાત છે, એક્સેપ્ટ યોર પોઈન્ટ કે જે તમે જે કહ્યું એટલે તમે કહો કે પોતે બધી સ્ત્રીઓએ પોતાને બહાર લાવીને પોતા માટે નહીં તો પોતાના બચ્ચાઓ માટે એ દે વિલ હેવ ટુ ટેક સમ સ્ટેપ્સ. અને સ્ટેપ્સમાં એવું પાછું કહ્યું આપણે બાગી નથી બનવાનું, આપણે ખાલી એને સ્ટોપ કરવાનું છે, આપણે રિવોલ્ટ નથી કરવાનું. રિવોલ્ટ ઇઝ સમથિંગ એલ્સ. આપણે ખાલી એને અટકાવવાનું છે કે જ્યારે મારું એવું જજમેન્ટ છે કે જ્યારે આપણે બે વાર જ્યારે સ્ટાર્ટ જ થતું અને આપણે અટકાવીએ છીએ તો સામેવાળો કંટ્રોલમાં આવે છે. આવા મારા એક્સપિરિયન્સીસ મને કહે છે. એટલે ઇટ ઇઝ આપણે આપણે જે આપણે આપણી જે પરંપરા છે સાચી છે, આપણી જે સમાજની વ્યવસ્થા છે કે ભાઈ ઓકે આપણે છોકરીઓએ મમતું જોખવાનું એમાં કંઈ ખોટું નથી, પણ જ્યારે અત્યાચાર થાય આપણા પર, તમે એના પછી વિચારો કે ઓકે મારી દીકરી પર અત્યાચાર થયો તું બોલીને, મારી પર અત્યાચાર થયો તું નહીં બોલીને એ સહન કર્યું ના, આપણે બી સહન નથી કરવાનું, એને બી સહન નથી કરવાનું, એ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. નહીં તો અલ્ટિમેટલી અગર આ સ્થિતિ ચાલતી રહેશે, કારણ કે આમાં આપણે અત્યારે મેલ ફિમેલ રેશિયો ઓછો થઈ ગયો છે અને તમે આ આખો કેસ જોવો તો મારા ખ્યાલે અગેન ઇટ ઇઝ મોર ઓફ ધ ફિમેલ ઓરિયન્ટેડ એમની કે આ કંઈક દીકરી વાળા અને કંઈક. એક્ઝેક્ટલી, એ ઘટના તો સારા આવી છે, પરંતુ અહીંયા બીજો પોઈન્ટ પણ ખાસ આપણે સમય ઓછો છે, એ પોઈન્ટ આપણે પણ રિપ્રેઝન્ટ કરવું છે કાર્યક્રમ થકી કે આવા લોકો ઘટનાઓ બનતી રહે છે. આપણે આજુબાજુ આવા પુરુષ પ્રધાન દેશની પણ વાત ચાલતી રહે છે, અત્યાચાર થતા રહે છે, પરંતુ તેમ છતાં વોટ શુડ બી અવર સ્ટેપ્સ? ડોક્ટર રાકેશ, આપણે જયારે ઓબ્ઝર્વેશન વાત કરી છે, આપણે કયા સ્ટેપ ભરવા જોઈએ ખાસ? એક તો પહેલું અત્યારે ચર્ચામાં એક સરસ વાત આવી છે કે દીકરી ને દીકરાને સરખો ઇમ્પોર્ટન્સ આપો, મેલ ફિમેલ રેશિયો જે છે એને સરખું જ ઇમ્પોર્ટન્સ આપો, પછી દીકરી જન્મે તો પણ એને સરખી રીતે મોટી કરો. એક પહેલી જરૂરિયાત તો છે જ આપણા દેશમાં. બીજી વાત એ છે કે જો તમને પડોશમાં આવી કોઈ વ્યક્તિ દેખાય કે સોસાયટીમાં કે તમારી ચાલીમાં કે મહોલ્લામાં અને ગામડા હોય તો પછી એ પ્રમાણે, તો એને એ પિકઅપ કરો અને એના ઉપર ફોકસ કરો. અને વેરી લાર્જર રેસ્પેક્ટ જો વિચારવા જોઈએ, મેઘાણી મેઘાની ઘટનાને સાઈડમાં મૂકીએ, રોજાન અત્યાચારને સાઈડમાં મૂકીએ, કાનૂનનો ખોફ અને ડર એક પણ વ્યક્તિને નથી રહ્યો. થોડીક દિવસો પહેલા જ એવી ઘટના સામે આવી કે જ્યારે મીડિયા પોલીસ સ્ટેશનમાં પહોંચી ત્યારે એ આરોપીએ પોલીસ વાળાને કીધું કે રૂમાલ આપો, જરા કેમેરા સામે મારું મોઢું છુપાવવું છે. ધીસ ઇઝ ધ ગર્ડ્સ, આ લેવલ પર પહોંચી ગયો છે ક્રાઇમ, આ લેવલ પર આરોપી પહોંચી ગયો છે, લાગે છે ખોફ ઓછો થઈ રહ્યો છે અને પોલીસની પકડ ઓછી થઈ રહી છે. એક તો એના માટે આપણે આખી નવો ડિબેટ કરીએ લીધો અડધો કલાકનો, એટલે અત્યારે એમાં નથી પડ્યું, પણ આપણે એને એને પોઝિટિવલી લેવા જોઈએ. તો કાનૂન એ એક એવી જગ્યાએ પ્લે કરે છે રોલ આ પર્ટિક્યુલર કેસમાં, તો નોટ કાનૂન કરતા વધારે અગર સમાજ, કારણ કે એ બહેન અગર એ મેન્ટલી અગર એ ખબર પડતો સમાજ એને ધિક્કારશે, સમાજ એને એ કરશે. એવું એવું છે કે સમાજને મારી નાખી, છોકરીને મારી નાખી તો સમાજ મને કશું કહેશે નહીં. સી નોર્મલી આવા કેસીસમાં મેં નોટ કર્યું છે કે કાનૂન કરતા વધારે ઇમ્પોર્ટન્ટ રોલ સમાજ પ્લે કરે છે. એટલે મારું અગેન માય ટેક ઇઝ દેટ કે જે તમે એમને પૂછ્યું છે, માય ટેક ઇઝ હવે
આજની તારીખમાં હું હંમેશા આજકાલ આજ કહું છું બહેનોને કે બહેનો તમારે હિંમત કરીને બહાર આવવું પડશે, તમારે બોલવું પડશે, અને પછી તમને હેલ્પ કરનાર એનજીઓ છે, હેલ્પ કરે છે. મેં જોયું છે આપણે મહિલા આયોગ બી મેં જોયું છે હેલ્પ કરે છે. એવું નથી કે લોકો હેલ્પ નથી કરતા, પણ એ હતું ગો આઉટ એન્ડ આસ્ક ફોર હેલ્પ. મેં પોલીસને બી હેલ્પ કરતા જોઈ છે. અત્યારે જેમ તમારે જે 1099 પર કામ ચાલે છે, પોલીસ તરત હેલ્પ કરવા પહોંચી જાય છે, અને તમે કહેશો કે ઓકે અમારે ખાલી ખાલી કમ્પ્લેન કરી છે, ખાલી ખાલી જરા એ જ કરવું છે, તો એ લોકો કઈ એને કમ્પ્લેન એ બી કન્વર્ટ નહીં કરે, તમને હેલ્પ કરશે. એટલે મેં જેન્યુઇનિટી જોઈ છે. હા, તમારે જે ખોફની વાત કરો છો એના માટે આઈ સેડ આપણે બીજો ડિબેટ કરવો પડે, એટલે લેટ અસ આના પર જ અટકી અત્યારે. રેન્જોડ એમ તો માની લો કે આ ખોફ નથી રહ્યો, નથી રહ્યો, એ તો હકીકત છે ને, સત્ય છે, એમાં તો કોઈ વાત નથી. ખોફ રહેતો હોય તો એ ડિફરન્ટ સ્ટોરી, આપણે કોઈ બીજો ડિબેટ કરતા છે. બિલકુલ દર્શક મિત્રો, અહીંયા સમજવાની જરૂર છે કે ઘટનાઓ બનતી હોય છે, આપણે તેને વખોડીએ છીએ, તેની પ્રત્યે રોષ દાખવીએ છીએ, તેની પ્રત્યે આપણને દુઃખ પણ હોય છે. પરંતુ આ તમામ ઘટનાઓની બન્યા પછી આપણે સમજવાની જરૂર છે કે જ્યારે આવી કોઈ પણ ઘટના આપણી આજુબાજુ બને છે, ત્યારે ખાલી મૂક પ્રેક્ષક બન્યા સિવાય તેની આમે આપણે તેની સામે અને આગળ પાછળ જે પણ ઘટનાઓ બને છે તેના માટે આપણે સ્ટેપ ઉઠાવવાની જરૂર છે. અધરવાઇઝ જે વ્યક્તિ કોઈ ત્રીજા વ્યક્તિ પર હુમલો કરી શકે છે, ઇન્ડાયરેક્ટલી તેના જ ભાઈ બહેન કે તેના જ સગા વગા કાં તો તેના જેવા લોકો આપણી પર ક્યારેક હુમલો કરી શકે છે. વેલ, આ કદાચ આ વસ્તુને હું સારી રીતે સમજાવી શક્યો હોત કે આપણે સમાજ છીએ અને સાથે મળીને કામ કરવાની જરૂર છે, પરંતુ આજના સમાજને આદત પડી ગઈ છે કે મારી પર કઈ ના થાય માટે પ્લીઝ કે કરી લઈએ. તો એ પોઈન્ટ પર બી આપણે આ એક કોશિશ છે કે આપણે સમજી જઈએ તો ઘણું સારું છે. વેલ ઉજાન, ડોક્ટર રાકેશ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર ચર્ચામાં ભાગ લેવા માટે. દર્શક મિત્રો, આ તો એક પ્રયાસ હતો આવી ઘટનાઓને ખાસ સમજવાનો અને આપને સમજાવવાનો. આવતીકાલે ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી જમીન રજા આપશો. નમસ્કાર.